સિક્કિમની તિસ્તા નદીમાં આર્મીની ટ્રક ખાબકી હતી જેમાં અકસ્માત સર્જાયો જેમાં એક જવાનનું મોત થયું અને એક સારવાર હેઠળ છે ગુજરાતના વધુ એક જવાન શહીદ થયા સુલીપુરના જવાનો મૃતદેહ મળી આવતા આખા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું પરિવારજનોમાં ચાર દિવસથી જવાન હેમખેમ મળી આવે તેની રાહ જોઈ રહ્યા હતા પરંતુ આજે તિસ્તા નદીમાં શોધખોળ હાથ ધરાઈ તે દરમિયાન જવાનનો મૃતદેહ મળી મળી આવતા પરિવારજનો અને સુલીપુરના ગ્રામજનોમાં શોકનો માહોલ છવાયો છે મહેસાણા જિલ્લાના સુલીપુર ગામમાં રહેતા રાયસંગજી ઠાકોર સિક્કિમમાં ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા હતા શનિવારે તેઓ આર્મીની ટ્રક લઈને જઈ રહ્યા હતા ત્યારે જ તિસ્તા નદીમાં ટ્રક ખાબકી હતી આ સમયે ટ્રકમાં રાયસંગજી સાથે અન્ય એક જવાન પણ હતો પરંતુ તે કૂદી બહાર નીકળી જતા તેનો બચાવ થયો હતો શનિવારે નદીમાં ટ્રક ખાબક્યા બાદ ઇન્ડિયન આર્મી અને અન્ય એજન્સીઓ દ્વારા તિસ્તા નદીમાં રાયસંગજીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી આ પરીક્ષા પહેલા જ પ્રયત્ને પાસ કરી લેતા તેમને બે હજાર સત્તરમાં આર્મીમાં પસંદગી થઈ હતી ત્યારબાદ તેમનું પ્રથમ પોસ્ટિંગ જમ્મુ ખાતે થયું હતું જમ્મુમાં ફરજ બજાવ્યા બાદ તેઓ સિક્કિમમાં પોસ્ટિંગ થયું હતું તેમનું જ્યાં યુનિટ પાંચસો સત્તર બટાલિયન એ એસ સીમાં તેઓ ફરજ બજાવતા હતા દસ એપ્રિલે તેઓ આવવાના પણ હતા તેમના પત્ની અસ્મિતાબેને જણાવ્યું કે છેલ્લે તેઓ ચોવીસ ડિસેમ્બરના રોજ ઘરે આવ્યા હતા આ દરમિયાન તેઓ દિવસ રોકાયા હતા હતા અને અને જાન્યુઆરીએ પરત ગયા હવે દિવસની અંતે તેમનો મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે આવતીકાલે તેમની અંતિમ યાત્રા યોજાશે જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો સહિતનાઓ જોડાશે આજુબાજુના લોકો પણ જોડાશે વીર શહીદ જવાન સુલીપુર ના જવાનનો મૃતદેહ મળી આવ્યો સિક્કીમ તિસ્તા નદી આર્મીની ટ્રક ખાબકી હતી જેમાં મૃત્યુ આવતીકાલે અંતિમ યાત્રા આર્મી ના જવાન શહીદ ઠાકોર રાયસંગજી સવાજી કે જેઓ શહીદ થયા એક ચાર બે હાજર ત્રેવીસ ને શનિવારના રોજ સુલીપુર વડનગરના શહીદ રાયસનજીની અંતિમ યાત્રા આવતીકાલે સાત ચાર બે હજાર તેવીસને શુક્રવાર સવારે આઠ વાગે ફ્રૂડ પરેડાઈઝ મલેકપુર ચોકડીથી સુલીપુર સુધી રાખવામાં આવી છે ત્યારે આ અંતિમ યાત્રામાં વીર શહીદને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા મોટી સંખ્યામાં લોકો જોડાશે